આજે ટ્રોલ બોટની આપણે વાત કરી તો એ એકદમ આપણને ખબર પડી. ફરીથી એકવાર રિપીટ કરી લઉં છું, ટ્રોલ બોટ એ સાલ્મન ફિશ માટે સૌથી વધુ વપરાય છે અને એના જે નેટ હોય, નેટ્સની નીચે છેડા ઉપર હુક્સ આવેલા હોય અને એ હુક્સ દ્વારા સાલ્મન ફિશ એના કેચિંગ થાય અને પછી એ યુઝ એનો યુઝ થતો હોય છે. એના પછી બીજી વસ્તુ એ યસ ગીલ નેટની આપણે વાત કરીએ. ગીલ નેટ એ પણ એકદમ ઇઝી છે, પણ એની અંદર એક પડદા જેવી રચના જોવા મળતી હોય છે, બરાબર. અને આ જે ટેકનિક છે એ ઓલ્ડ ટાઈમની અંદર એટલે કે સૌથી જૂની ટેકનિકની આપણે વાત કરીએ. તમે કદાચ કોઈ દરિયા કિનારે જતા હશો, બરાબર, કોઈ વિઝિટ કરી હોય તો આ ટેકનિક એ સૌથી વધુ વપરાતી હોય છે. એ દરિયા કિનારા ઉપર પણ જોવા મળે છે અને કેટલાક અંશે એ માછીમારો છે એ માછીમારો સમુદ્રના જે કિનારાનો જે ભાગ છે એ કિનારાના ભાગે આ વધુ ઉપયોગ કરતા હોય છે, બરાબર. તો ગિલ નેટ ઇઝ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ ફોર્મ ઓફ ફિશિંગ પ્રેક્ટિસ્ડ અરાઉન્ડ વર્લ્ડ ફોર થાઉઝન્ડ ઓફ યર્સ. એટલે આ હજારો વર્ષોથી આ ટેકનિક્સ હજુ પણ ચાલી રહી છે, બરાબર. અને આ જે તમે અહીંયા ગિલ નેટ જોઈ શકો છો, બરાબર, આ જે છે આ આખી આખી ગિલ નેટ છે કે જે કોઈ બે થાંભલા હોય અથવા તો કોઈ બે એવા મોટા પથ્થરો હોય એના દ્વારા એને કોઈ એક જગ્યા ઉપર ફિક્સ કરવામાં આવે છે. અને જે ઉપરની બાજુ તમને આ જે લાઈન જોવા મળે છે, બરાબર, આ જે લાઈન જોવા મળે છે આ લાઈનની અંદર થર્મોકોલની શીટ્સ આવેલી હોય. આ થર્મોકોલની શીટ્સ એટલા માટે હોય કે એના લીધે આ થર્મોકોલની શીટ્સ હોય અથવા તો એકદમ પોલા બોલ્સ હોય કે જેની અંદર એર ટાઇટ એકદમ પ્રેશરથી એર ભરેલી હોય, જેના લીધે એ જે બોલ્સ છે એ બોલ્સ એ પાણીની અંદર ડૂબી ન જાય, બરાબર, અને આખે આખી નેટ વેસ્ટ ના જાય એટલા માટે એની અંદર હવા ભરેલી હોય છે. તો આ જે હવે નીચેની બાજુની આપણે વાત કરીએ, આ જે નીચી લાઈન છે આ નીચી લાઈનની અંદર થોડા ભારે પથ્થર મૂકેલા હોય અથવા તો એવી મેટલ્સ મૂકેલી હોય કે જેનું વજન આ નેટ સહન કરી શકે, બરાબર, અને જેના લીધે આ જે બંને વચ્ચે જે નેટ પાથરેલી છે એ નેટની અંદર કોઈ પણ માછલી આવશે તો એ ત્યાં ફસાશે અને એના પછી જ્યારે 12 કલાકનો જે ઓટનો સમયગાળો આવશે તો ભરતીના સમયે આ સેટ કરવાની આવે છે અને ઓટના સમયે આને રિટર્ન લાવી દેવામાં આવે છે. તો આવી રીતે એમને ફિશિંગ કરતા હોય છે માછીમારો. તો અ ગિલ નેટ ઇઝ અ લોંગ હોરિઝોન્ટલ મેશ શીટ વિથ ફ્લોટ્સ અલોંગ ધ અપર એજ, એટલે કે જે ઉપરની બાજુ છે એટલે મતલબ જે કિનારાની બાજુઓ છે ત્યાં આ વસ્તુ જોવા મળતી હોય છે. અને પછી ઇટ ઇઝ યસ ઇટ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ પાથ ઓફ ધ ફિશ એન્ડ ડિઝાઇન્ડ સો દેટ ઇન્કમિંગ ફિશ કેન ગેટ ધેર હેડ્સ બટ નોટ ધેર બોડીઝ થ્રુ ધ મેશ. એટલે કે આની અંદર શું થાય કે આની જે મેશ સાઇઝ હોય, મેશ સાઇઝનો મતલબ શું, તો જે ફિશની જે નેટ આવે, નેટની જે જાળી હોય એ જાળીની સાઇઝ પર્ટિક્યુલર ફિક્સ રાખવામાં આવશે દરેકે દરેક ફિશ માટે, બરાબર. તો આ જે દાખલા તરીકે સાલ્મન ફિશ છે અથવા તો કેટ ફિશ છે તો આ કેટ ફિશ માટેની જે મેશ સાઇઝ હોય એ મેશ સાઇઝ ફિક્સ હોય કે ભાઈ 10 mm 2x2 cm મેશ સાઇઝ હોય તો એટલા જ સાઇઝના દરેકે દરેક નેટ બનતી હોય અને એ પ્રમાણે ત્યાં એ ફિશ ફસાય છે અને પછી એને કેચ કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો આ મેશ સાઇઝ આ જે નેટ છે ગિલ નેટ એ ગિલ નેટની અંદર 1 cm x 1 cm સાઇઝની મેશ છે તો એની અંદર સ્પેશિયલી સાલ્મોન ફિશ એની અંદર ફસાવાની હોય એનો જે મોઢાનો ભાગ છે હેડ રિજિયન છે
એની અંદર ફસાશે, પણ પછી એ રિટર્ન બહાર નીકળી શકશે નહીં, એટલે એવી રીતે ફસાઈ જશે અને પછી એનું કેચિંગ ઇઝીલી કરી શકાશે. આની અંદર કઈ કઈ ફીસ આવશે? તો દરેકે દરેક ટાઈપની ફીસ હશે. એમાં સાલ્મન ફીસ, કાર ફીસ, પછી કેટ ફીસ, સ્પિની રેડ ફિશીસ, એના પછી હેરિંગ્સ, એના પછી સ્મેલ્સ અને યુલેકોન, આ બધી સ્પીશીઝ એની અંદર કેચ કરવાની હોય તો એમાં ગિલ નેટનો ઉપયોગ થતો જોવા મળે છે. એના પછી આપણે વાત કરીએ તો યસ સિંગની વાત કરીએ તો આની અંદર ત્રણ પ્રકારની બોટ્સ જોવા મળતી હોય, પર્સ બોટ, ડ્રેગ બોટ અને બીચ બોટ. આ ત્રણ પ્રકારની બોટ્સ એની અંદર જોવા મળતી હોય. તો સિંગ ઇઝ અ મેથડ ઓફ ફિશિંગ ઇન વિચ અ નેટ ઇઝ યુઝડ ટુ એનસર્કલ ધ ફિશ. એટલે કે આ તમે જે અહીંયા ફિગર આપેલી છે એ ફિગરની અંદર તમે એકદમ ઇઝીલી જોઈ શકો છો કે આમાં એક બોટ હોય, બોટની નીચેની બાજુ હોય એક સર્કલ બનાવવામાં આવે છે નેટ દ્વારા, અને એ નેટની અંદર જેટલી પણ ફિશ કેચ થાય છે એ ફિશ એમાં પછી એને ફીટ દોરડા વડે બાંધી અને પછી એને ઉપર લાવવામાં આવે છે. તો આવી રીતે સિંગ ટેકનિક ઉપયોગ થાય છે. અને આ જે બને છે એને આપણે સીન કહીશું, SIEN સીન તરીકે ઓળખીએ છીએ, સોરી SIENE સીન તરીકે ઓળખીએ છીએ. એટલે આવી રીતે એની રચના જોવા મળતી હોય છે. ટુ ટાઈપ્સ ઓફ સીન્સ આર યુઝડ ઇન BC, ધ પર્સ સાઇન ઇન ધ ડ્રેગ ઓર બીચ ઓર સીન. એટલે કે જે બેકવર્ડ ટાઈમ્સની આપણે વાત કરીએ, બિફોર ક્રાઇસ્ટની વાત કરીએ, તો એની અંદર આ ટાઈપની ટેકનિક યુઝ થતી હોય છે. અને એમાં પર્સ સીન છે, ડ્રેગ છે અને બીચ સીન પણ આની અંદર જોવા મળતી હોય છે. એની અંદર આપણે પર્સ સીનની વાત કરીએ તો પર્સ સીનની અંદર જે તમે અહીંયા જોઈ શકો છો કે પર્સ જેવી રચના હોય, એટલે કે એક ગોળ ડોલ જેવી રચના જોવા મળે, એની અંદર બાલ્ટી જેવી રચના જોવા મળે અને એની અંદર જે ફિશ એમાં કલેક્ટ થાય એ પછી એમાંથી બહાર નીકળી શકતી નથી અને પછી એ કેચ થઈ અને એને બહાર લાવવામાં આવે છે, બરાબર. એમાં ડ્રેગની વાત કરીએ તો ડ્રેગમાં 4-5 માછીમાર એક સાથે પહેલાં નેટ પાથરી દેતા હોય છે અને પછી એ 4-5 માછી ફિશરમેન એકબીજા સાથે કોલેબોરેશનથી ખેંચી અને એને બહાર લાવતા હોય છે આખી આખી નેટ, એની અંદર બધી ફિશ ફસાતી હોય છે. એટલે આવી રીતે એમાં એક સાથે ફિશિંગ ફિશ જેટલી છે એ પણ એમાં ફસાઈ અને બહાર નીકળતી હોય છે અને પછી એનું માર્કેટની અંદર સારી એવી વેલ્યુ મળતી હોય છે. આ મોટે ભાગે રિવર એરિયાની અંદર અને લેક્સની અંદર વધુ જોવા મળતી હોય, એટલે તળાવની અંદર અને નદી ભાગની અંદર આ વધુ જોવા મળતી હોય છે. હવે આ તમે જોઈ શકો છો એ બીચ સિંગ છે. એટલે બીચ સિંગનો મતલબ એ કે કોઈ એક વિસ્તાર હોય એ વિસ્તારની અંદર આજુબાજુ આ પ્રકારની નેટ પાથરવામાં આવે છે અને એ નેટ દ્વારા કોઈ પણ આજુબાજુ 2-3 બોટ ફરતી હોય અને એ બોટ ફરવાથી શું થાય કે એક માછલીઓ એક એક જગ્યાએ બધી ફિશ ભેગી થશે અને પછી પૂરી તાકાતથી એ જે નેટ છે એ નેટને ખેંચવામાં આવે છે અને એ નેટ ખેંચવાથી એના જે એ ભાગની અંદર જેટલી પણ ફિશ ભેગી થાય એ બધી જ ફિશ એક જગ્યાએ ફસાઈ અને બહાર નીકળતી હોય છે. તો આવી રીતે એમાં ફિશિંગ જોવા મળતી હોય છે. એના પછી લોંગ લાઇનિંગ ફિશ. તો લોંગ લાઇનિંગ ફિશની અંદર કેવું હોય કે એક ખૂબ જ મોટી લાઇન જોવા મળતી હોય છે નેટની અને એ નેટના છેડા ઉપર હૂક દ્વારા આખે આખું હૂક ગોઠવેલા હોય જેના લીધે ત્યાં ફિશ ફસાશે અને એ ફિશ ફસાવાથી પછી એને ખેંચવામાં આવે છે. આની અંદર ખાસ ધ્યાન રાખજો કે કઈ કઈ ફિશ જોવા મળતી હોય છે તો હેલીબટ, સેબલ ફિશ અને પછી રોક ફિશ, ડોગ ફિશ અને સ્વોર્ડ ફિશ. તો
અને એના સિવાય ગ્રાઉન્ડ ફિશ પણ આની અંદર જોવા મળતી હોય છે. તો આની અંદર આ બધી ફિશ ખૂબ જ ઓછી માત્રાની અંદર કેચ થતી હોય છે અને એના દ્વારા પછી માર્કેટની અંદર સેલિંગ થતું હોય છે. એના પછી ઓટર ટ્રોલ બોટ, સૌથી વધુ જે મેં વાત કરી હતી નુકસાન કરતી હોય સમુદ્રને, તો એ આ ઓટર ટ્રોલ બોટ અને બોટમ ટ્રોલ બોટ છે. ઓટર ટ્રોલ બોટનો મતલબ એ કે એ ઉપરના ભાગે ફરતી હોય છે, બરાબર. એટલે કે જે બહારનો જે ભાગ છે એ ભાગ ઉપર જ ફરતી જોવા મળતી હોય છે. જ્યારે બીજી જે છે બોટમ ટ્રોલ, એ બોટમ ટ્રોલ એ છેક તળિયાના ભાગેથી બધું જ ઘસી અને લઈને આવતી હોય, એટલે કે જેટલું પણ એના રસ્તાની અંદર જેટલા પણ ભાગમાં આવતું હોય છે એ બધું જ એની અંદર ખેંચી અને લાવતી હોય છે. તો આવી રીતે ટ્રોલ બોટ જોવા મળતી હોય છે. ટ્રોલિંગ એન્ડ ડ્રેગિંગ ઇઝ અ કોમર્શિયલ ફિશિંગ મેથડ ઇન વિચ ટ્રોલ વેસલ ઓર ટ્રોલ ડ્રેગર ઓર ડ્રેગ્સ અ કોન શેપ્ડ નેટ વિથ રેક્ટેન્ગ્યુલર. તમે અહીંયા જોઈ શકો છો આ આની અંદર કે એકવાર ફિશ આમાં ફસાઈ, બરાબર, એના એમાંથી પછી બહાર નીકળી શકશે નહીં. આ શેપની અંદર તમે એકદમ ઇઝીલી ખબર તમને પડી શકે છે કે આમાં કોઈ પણ એક ફિશ એમાં ફસાશે તો એ ઝડપથી બહાર નીકળી શકશે નહીં. અને અત્યારે હાલ માછીમારો વધુ ફિશિંગ પ્રોડક્ટ ફિશ કેપ્ચર કરવા માટે આ જે એની મેશ સાઇઝ હોય એ મેશ સાઇઝ સાવ નાની કરતા જાય છે, ધીરે 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 સાવ નાની કરતા જાય છે, જેના લીધે જે ફિશ સૌથી નાની સાઇઝની પણ ફિશ એની અંદર ફસાશે અને સૌથી મોટી સાઇઝની ફિશ પણ એની અંદર ફસાશે. તો આ આનાથી સમુદ્રને સૌથી વધુ નુકસાન થતું જોવા મળે છે, બરાબર. એના પછી આપણે વાત કરીએ તો બોટમ ટ્રોલર, તો બોટમ ટ્રોલરની અંદર પણ સેમ આવું છે. બોટમ ટ્રોલરની અંદર સૌથી ના અંદરના લેવલે, એટલે કે સૌથી નીચેના ભાગે આ ખેંચીને જે ટ્રોલ છે એ ટ્રોલ નીચેના ભાગે નેટ જવા દેવામાં આવે છે અને પછી એને ખેંચીને અને બહાર લાવવામાં આવે છે, જેની અંદર બધું જ એ જેટલા પણ એની અંદર એ રસ્તાની અંદર ફિશ આવતી હોય બધી જ એમાં કેપ્ચર કરીને લાવવામાં આવે છે અને આવી રીતે એમાં એમાં ફિશિંગ જોવા મળતું હોય છે, બરાબર. તો આ બોટમ ટ્રોલ છે એ રોલર અલોંગ ઇટ્સ બોટમ એજ વાઇલ ફ્લોટ્સ ઓન ધ ટોપ એજ કીપ ધ નેટ ઓપન, એટલે ઉપરની બાજુએ જે છે એ ઉપરની બાજુએ નેટ ખુલ્લી રાખવામાં આવે છે, જ્યારે અંદરની બાજુ એકદમ બંધ હોય છે. તમે જેમ આ જોયું એમ એવી જ રીતે પણ બોટમ ટ્રોલની અંદર એનું જે ઓપન થતો ભાગ છે એ ખૂબ જ મોટી સાઇઝનો હોય છે, જેના લીધે એમાં વધુ પ્રમાણમાં ફિશ કેપ્ચર થતી જાય છે. એની સાઇઝ અને જે ક્રાઉન ફિશ ટ્રોલ છે એ ફ્લીટ કન્ઝિસ્ટ ઓફ 142 લાયસન્સ હોલ્ડર્સ, આઉટ ઓફ વિચ અબાઉટ 80 વર એક્ટિવ ઇન 1999, વાઇલ ડ્યુરિંગ ધ 90s દે લેન્ડેડ ધ એવરેજ ઓફ 140,000 ટન એન્યુઅલી વિથ એસ્ટિમેટેડ હોલસેલ વેલ્યુ ઓફ 133 બિલિયન ડોલર્સ. એટલે કે 1998-99 ની અંદર કેટલા, તો 140,000 જેટલા ટન જેટલું એમને ફિશિંગ કરેલું અને એની અંદરથી એમને 133 મિલિયન ડોલર જેટલી અર્નિંગ કરેલી છે. યરલીને આ ડેટા છે, માં કે એવરી યર એ લોકો આટલો અર્નિંગ કરતા હોય છે. મોસ્ટ ગ્રાઉન્ડ ફિશ ટ્રોલર્સ મસ્ટ કેરી ગવર્મેન્ટ અપ્રુવ્ડ ઓબ્ઝર્વર્સ ટુ ગેધર ડેટા નીડેડ ટુ ધ મેનેજ ઓફ ફિશરીઝ એન્ડ કમ્પ્લાય વિથ રેગ્યુલેશન. હવે જો આપણને ખબર છે કે આ એ સૌથી વધુ નુકસાન કરે છે, એટલા માટે ગવર્મેન્ટે અમુક ચોક્કસ લોકોને જ આની પરમિશન આપેલી છે. દાખલા તરીકે કોઈ એક ફિશરમેન હોય તો એ ફિશરમેન એક બે અથવા ત્રણ ટ્રોલ બોટ્સ જ ખરીદી શકે, એનાથી વધુ એ ટ્રોલ બોટ્સ ખરીદી શકશે નહીં. કારણ કે જો એ વધુ ટ્રોલ બોટ્સ ખરીદશે
તો એનાથી વધુ નુકસાન થશે અને જે ફિશની અંદર મતલબ જે સમુદ્રની અંદર જે ફિશ છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં પછી મળશે તો એનાથી નુકસાન વધુ જશે. એના પછી મિડ વોટર ટ્રોલિંગ. મિડ વોટર ટ્રોલિંગની અંદર પણ એવું છે કે એ સમુદ્રનું જે વચ્ચેનું સ્તર છે આ વચ્ચેના સ્તરની અંદર એ ટ્રોલિંગ આ ટ્રોલ દ્વારા ટ્રોલ બોટ દ્વારા ફિશિંગ થતું હોય છે તો એની અંદર પણ વધુ નુકસાન થતું હોય છે. એના પછી વેયર્સ એન્ડ ટ્રેપ્સ. તો વેયર્સ અને ટ્રેપ્સ છે એની અંદર કેવું હોય તો આર્ટિફિશિયલી ટ્રેપ્સ બનાવવામાં આવતા હોય છે સમુદ્રની અંદર. તો ભરતીના સમયે ઓટના સમયે આ આખે આખી જે સ્ટ્રક્ચર છે એ ઊભું કરી દેવામાં આવે છે અને જ્યારે ભરતી સમય આવે ત્યારે એમાં આપણને ખબર છે કે ભરતીના સમયે ઘણી બધી માછલીઓ કિનારા બાજુ આવતી હોય છે તો એની અંદર આ માછલીઓ ફસાય અને પછી જ્યારે ઓટ થઈ જાય ત્યારે એમાં જ્યારે હાઈ ટાઇડ્સ અને લો ટાઇડ્સ આવતી હોય ત્યારે આ પ્રમાણે એમાં ફિશિંગ કરી શકતા હોય છે. તો આવી રીતે એમાં ફિશિંગ જોવા મળતું હોય છે. હવે આટલી જે ફિશિંગ ટેકનિક્સ છે એ તમારે આની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે અને હું તમને મટીરિયલ આપી દઈશ તો એ મટીરિયલ પ્રમાણે તમે એકદમ ઇઝીલી તમે જે કંઈ પણ તમારે પ્રિપેરેશન કરવાની છે એ તમે ઇઝીલી કરી શકશો. હવે આની અંદર એક વસ્તુ મારે તમને કહેવી હતી કે આજથી 15-20 વર્ષ પહેલાં એવું થતું હતું કે કોઈ એક ફિશરમેન જ્યારે બોટિંગ કરવા માટે ગયો હોય ફિશિંગ કરવા માટે ગયો હોય ત્યારે વિધિન 3 or 4 અવર્સ એની આખી આખી બોટ ભરીને અને ફિશ કેપ્ચર કરીને લાવતો હતો. જ્યારે અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે કોઈ એક ફિશરમેન જ્યારે ફિશિંગ કરવા માટે જાય ત્યારે 20-25 દિવસ સુધી એને સમુદ્રની અંદર રહેવું પડતું હોય છે ફિશિંગ કરવા માટે અને તો પણ એને પૂરતા પ્રમાણની અંદર ફિશ મળી રહેતી નથી. તો આ બધી જે પરિસ્થિતિઓ થઈ છે એ વધુ પડતા ફિશિંગ થતું હોય છે એના લીધે થતી જોવા મળતી હોય છે. તો અત્યારે ઘણા એવા ગવર્મેન્ટે ઘણા એવા કાર્યક્રમો કર્યા છે કે જેના લીધે આ પ્રકારનું ફિશિંગ રોકી શકાય અને લોકો ચોક્કસ પ્રમાણની અંદર ફિશિંગ કરી શકે એના માટે એમને ટેકનિક્સ પણ અલગ અલગ આપેલી છે. બરાબર, હું અત્યારે આનું શેરિંગ સ્ટોપ કરું છું. યસ, ઓકે, વેઇટ અ મિનિટ. હવે તમને આની અંદર કોઈ કન્ફ્યુઝન હોય તો તમે ચેટની અંદર પૂછી શકો છો કે શું કન્ફ્યુઝન છે. બરાબર, તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો ચલો આપણે ડિસ્કશન ટાઈમ 5 મિનિટનો રાખીએ છીએ. બરાબર, અને એના પછી આપણે લેક્ચર સ્ટોપ કરીશું. ચલો, કોઈ પણ કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો. આઈ થિંક કોઈને કોઈ કન્ફ્યુઝન લાગતું નથી, કોઈ ચેટમાં કોઈ રિપ્લાય આપી નથી રહ્યું. સંજય, નિધિ, ભરત, આકાશ, શ્વેતા, કોઈ કન્ફ્યુઝન નથી તમને? વિક્રમ, કોઈ કન્ફ્યુઝન નથી? ઓકે, હા, વેઇટ અ મિનિટ. ગુજરાતીમાં હોય તો સારું. સી, તમારે ગુજરાતીની અંદર હું તમને મટીરિયલ આપીશ, ડોન્ટ વરી. હવે આજે પ્રેઝન્ટેશન હું એટલા માટે તમને ગુજરાતી ઇંગ્લિશની અંદર લઉં છું કે તમને ઇંગ્લિશ લેંગ્વેજમાં થોડું ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આગળ સ્ટડી કરતા જાઓ અને લેંગ્વેજનું તમને બેરિયર ના નડે એટલા માટે. બરાબર, અને હું એટલા માટે વચ્ચે વચ્ચે ઇંગ્લિશ વર્ડ પણ બોલતો જઉં છું જેનાથી તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ના થાય. બરાબર, એટલે આ થોડું ધ્યાન રાખજો. ઓકે, મટીરિયલ તમને મળી જશે, એ ચિંતા ના કરશો. બીજા કોઈને કોઈ કન્ફ્યુઝન નથી? ઓકે, તો હું લેક્ચર અહીંયા એન્ડ કરું છું. બરાબર.
આના સિવાય કોઈની કન્ફ્યુઝન હોય તો મને પર્સનલી મેસેજ કરી અને તમે પૂછી શકો છો, બરાબર? ચલો ઓકે, હું લેક્ચર એન્ડ કરું છું.